માં ડેલી બોનસ ના બંને પાર્ટિસિપન્ટ અલ્પાબેન અને ગીતાબેન. અલ્પાબેન પણ એમના નામ પ્રમાણે બિલકુલ એમના ગુણ મળે છે. હા, નામ છે અલ્પા અને બધું જ અલ્પ અલ્પ છે એટલે, અને મોડા પર જે હાસ્ય છે પણ અલ્પ જ રાખે છે, વધારે રાખતા જ નથી માપી તોલીને. એનીવેઝ, અલ્પાબેન અને ગીતાબેન સ્વાગત છે તમારું ડેલી બોનસમાં. હવે અલ્પાબેન કે ગીતાબેન બેમાંથી ક્વોલિફાઈ કોણ થાય છે એ આપણે જોઈએ. તો અલ્પાબેન ને ગીતાબેન ક્વોલિફાઈંગ ગેમ આપણે શરૂ કરીએ પહેલાં, જેટલા પણ લોકો તમને અહીંયા સપોર્ટ કરવા માટે ઊભા છે એ બધા લોકોને જઈને પ્રેમથી ભેટવાનું છે. પ્રેમથી તમારે એમને જઈને ભેટવાનું છે, કારણ કે એમની પીઠ પાછળ એક આલ્ફાબેટ લાગેલો છે. ભેટી અને એ આલ્ફાબેટ તમારે ખેંચવાનો છે. જો તમારા હાથમાં આવી ગયો ડી તો તમે ક્વોલિફાઈડ થઈ ગયા. સમજી ગયા અલ્પાબેન? કોંગ્રેચ્યુલેશન્સ, તમે રમશો હવે પૂરા 10,000 રૂપિયા માટે ડેલી બોનસ, કારણ કે તમારા હાથમાં આવી ગયો છે ડેલી બોનસનો ડી. શરૂ કરીએ તમારી સાથે નેસેસિટી રાઉન્ડ, પણ એ પહેલા જાણી લઈએ નેસેસિટી રાઉન્ડ નું. નેસેસિટી રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 2,000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1,000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ 1 સવાલનો સાચો જવાબ આપવો પડશે. બેન ફેરવી નાખો પમાડો. મારું ઘર, ઘરમાં કોણ કોણ રહે છે? ઘરમાં મારા હસબન્ડ છે, મારી ડોટર છે, મારા નણંદ છે અને મારા સાસુ સસરા છે. ઓકે, હવે હું તમને 3 સવાલ પૂછીશ. ઘરમાં જે સૌથી જ ડિયર અને નિયર છે એવા તમારા એજી ઓજી સુનિયેજી, એમના વિશે હું તમને 3 સવાલ પૂછીશ. જોઈએ કે કેટલા ડિયર અને નિયર છે. હા, પહેલો સવાલ, તમારા હસબન્ડે અત્યારે કયા કાંડા ઉપર ઘડિયાળ પહેર્યું છે, જમણા કે ડાબા? એ પહેરતા જ નથી ઘડિયાળ. પહેરતા જ નથી, શું કરે? તમારામાં એવા ખોવાઈ જાય છે સમયનું ભાન જ નથી રહેતું એમને. નક્કી